प्रकरण सात चलन। दाखला नंबर छ, सोयाबीन नो पाक उतारवा माटे चार मजूरो ने 1000 रुपया की मजूरी आपवी पड़े छे। जो मजूरी की रकम अने मजूरो की संख्या समचलन में होय तो 17 मजूरो ने केटली मजूरी आपवी पड़े, एटले के 4 मजूर होय तो 1000 रुपया, तो 17 मजूर ने केटला रुपया आपवा पड़े। तो जेम मजूरो की संख्या वधे तेम तेमने चूकवामां आवता रुपया पण वधे छे, अने तेथी आ समचलन छे। धारो के आपणे मजूर नी संख्या बराबर एक्स अने तेमने आपवामां आवती रकम जो वाय होय तो आपणे अहींया एक्स समचलन वाय, अने माटे आपणे ज्यारे चलननी निशानी काढ़ीए छीए तो आपणे लखीए इक्वल्स टू के वाय। तो एक्स इक्वल्स टू के वाय आ आपणुं पहेलूं जे चलननुं समीकरण बने छे। हवे एक्स एटले के मजूरनी संख्या ज्यारे 4 आपवामां आवे त्यारे आपणे चूकवामां आवता रुपया 1000 छे, अने तेथी के बराबर 4/1000 आ आપણને એક k ની કિંમત મળે છે। ફરીથી આપણે x equals to ky આ સમીકરણ લખીશું। હવે જ્યારે મજૂરોની સંખ્યા 17 હોય ત્યારે આપણે k ની કિંમત 4/1000 લખીએ અને y એમનું એમ જ લખીએ તો આપણે y એટલે કે 17 મજૂરોને ચૂકવવાની આપણી જે રૂપિયા છે તે આપણને મળશે 17×1000/4 1750 रुपया। कवायत માટે કેટલાક વિદ્યાર્થીઓએ હરોળ બનાવી છે। દરેક હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા અને હરોળની સંખ્યા નીચે પ્રમાણે છે। કોઠાની માહિતી સૌપ્રથમ જોઈએ તો હરોળની સંખ્યા 6 હોય ત્યારે એ હરોળમાં કુલ 40 વિદ્યાર્થીઓ ઊભા રહી શકે છે। જો આપણે હરોળની સંખ્યા 24 કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા 10 થાય છે। જો આપણે હરોળની સંખ્યા 10 કરીએ તો દરેક હરોળમાં 24 વિદ્યાર્થીઓને આપણે ઊભા રાખી શકીએ, અને જો એની આપણે બમણી કરીએ એટલે કે હરોળની સંખ્યા 20 કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા 12 થાય છે, અને હરોળની સંખ્યા જો 30 કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા 8 થાય છે। અહીં એક બાબત સમજાય છે કે જો હરોળની સંખ્યા આપણે 10, 20 અથવા તો 30 એમ વધારતા જઈએ તો વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ઘટે છે 24, 12 અને 8। એનો અર્થ એ કે જો એક સંખ્યા ઘટે અને બીજી વધે તો એ ચલનને આપણે વ્યસ્ત ચલન કહીએ છીએ। તો અહીંયા દરેક વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી, તો 6×40 = 240 છે। તો દરેકે દરેક કોઠામાં આપણને ગુણનફળ 240 સમાન આવે છે। તો જ્યારે બે સંખ્યાઓ પૈકી એક સંખ્યા વધે અને બીજી તે જ પ્રમાણમાં ઘટે ત્યારે તે બે સંખ્યા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે। ઉદાહરણ તરીકે એક સંખ્યા બમણી થાય તો બીજી અડધી થાય છે। જેમ કે અહીંયા 10 અને 20, જ્યારે હરોળની સંખ્યા 10 હોય ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા પ્રત્યેક હરોળમાં 24 છે, પરંતુ જો આપણે હરોળની સંખ્યા બમણી કરીએ તો વિદ્યાર્થીઓની સંખ્યા દરેક હરોળમાં અડધી થઈ જાય છે। વ્યસ્ત ચલન એક્સ અને વાય આ સંખ્યાઓ વ્યસ્ત પ્રમાણમાં છે તો આપણે લખી શકીએ કે એક્સ ચલન 1/y, એટલે કે એક આપણે લાઇનમાં ઉપર લખીએ છીએ અને બીજી નીચે, એટલે કે એક વધે અને બીજી ઘટે એમ આપણે દર્શાવીએ છીએ। ચલનનું જ્યારે આપણે નિશાની કાઢીએ તો આપણે લખીએ છીએ ઇક્વલ્સ ટુ કે, અને કે ગુણ્યા એક કે અને છેદમાં વાય, તો બીજી બાજુ પર વાય જતાં એક્સ વાય બરાબર કે આ માંડણી વ્યસ્ત ચલનનું સમીકરણ દર્શાવે છે। ઉદાહરણ, જો એ અને બી એકબીજાના વ્યસ્ત ચલનમાં છે તો નીચેનો કોઠો પૂર્ણ કરો। અહીં એ અને બી, એની કિંમત 6 ત્યારે બીની કિંમત 20, તો ગુણનફળ આવે છે 1×b = 120। હવે જ્યારે અહીંયા એ 12 આપેલું છે તો બી શોધો,
તો 12ના કયા ઘડિયામાં 120 આવે? તો 12 × 10, તો અહીંયા 10 આવશે. જ્યારે એ 15 હોય તો બીના કયા ઘડિયામાં 120 આવે? તો એ આપણે શોધવું હોય તો આપણે 15નો ઘડિયો લખવો પડે. તો 15 × 8 = 120. જ્યારે બી 4 હોય તો એ કઈ સંખ્યા લખીએ કે જેને કારણે ગુણનફળ આપણને 120 મળે? તો આપણે 120/4 કરીએ તો આપણને 30 મળે. આ જ આપણે જો ગણતરી પ્રમાણે દર્શાવવું હોય તો નીચે ઉકેલ આપેલો છે. એ વ્યસ્ત ચલન 1/b, તો ચલનની કિંમત જતાં ત્યાં આપણે લખીશું =k. તો એ બી =k, કે જ્યાં k એ ચલનનો અચળાંક છે. સૌથી પહેલું આપેલું છે a બરાબર 6 ત્યારે b બરાબર 20, અને તેથી k ની કિંમત અચળાંક આપણને 120 મળે છે. દાખલો નંબર 2, જ્યારે a ની કિંમત 12 હોય ત્યારે એ બી બરાબર 120, કારણ કે આ આપણું સમીકરણ છે એ બી બરાબર k. તો એમાં આપણે 12 લખીએ અને કેમાં 120 લખીએ તો b આપણને મળે છે 10. બરાબર એવી જ રીતે a 15 લખીએ અને k 120 લખતા b મળે છે 8. b બરાબર 4 લખતા અને k 120 મૂકતા આપણને a ની કિંમત મળે છે 30. ઉદાહરણ 2, f એટલે કે ફોર્સ એ d એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો જ્યારે d બરાબર 5 હોય f બરાબર 18 છે. તો d બરાબર 10 હોય ત્યારે f ની કિંમત શોધો, તેમજ f બરાબર 50 હોય ત્યારે d ની કિંમત શોધો. તો રકમમાં આપેલું છે f એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. તો f ગુણ્યા d સ્ક્વેર બરાબર k, આ આપણને એનું સમીકરણ મળે છે. તો d 5 એટલે કે આપણે 5નો વર્ગ અહીંયા લખીશું 25, અને f 18 જે અહીંયા આપેલું છે. તો 18 × 25 = 450 એ આપણને k એટલે કે અચલાંકની કિંમત મળે છે. હવે અહીં દાખલો નંબર 1 આપેલો છે, d બરાબર 10 ત્યારે f શોધો. તો આપણું સૂત્ર જે છે f ઇન્ટુ d સ્ક્વેર બરાબર k, જે આપણને અહીંયા સમીકરણ મળેલું છે. તો f ગુણ્યા 10નો વર્ગ બરાબર 450 કરતાં fની કિંમત મળશે 4.5. દાખલો નંબર 2, f બરાબર 50 હોય ત્યારે d શોધો. તો આપણું સમીકરણ f ગુણ્યા dનો વર્ગ બરાબર k, અને fની કિંમત 50 અહીંયા મૂકતા d સ્ક્વેર બરાબર 9 એટલે કે d બરાબર 3 અથવા તો −3. 7.2, એક કામ પૂર્ણ કરવા માટે લગાડેલા મજૂરોની સંખ્યા અને કામ પૂર્ણ થવા માટે લાગતા દિવસોની સંખ્યાની માહિતી નીચેના કોઠામાં આપી છે, તે પરથી કોઠો પૂર્ણ કરો. અહીં સૌપ્રથમ ધારો કે મજૂરોની સંખ્યા એક્સ અને દિવસોની સંખ્યા વાય હોય. તો એક્સ ચલન 1/y, કારણ કે આ વ્યસ્ત છે. તો એક્સ બરાબર કે અને આ છેદમાં વાય, અને માટે આપણને અહીંયા કે બરાબર એક્સ વાય, આ આપણને સમીકરણ મળે છે. હવે આપણે પહેલું 20 × 9 આપણને 180 મળે છે. તો આપણે અહીંયા લખીશું, આ બેમાંથી કોઈ પણ એકની કિંમત મૂકતા આપણને કે બરાબર 30 × 6, એક્સની કિંમત 30, વાયની 6, તો અહીંયા 180 મળે છે. હવે આપણે આ દાખલો કરવો હોય તો અહીંયા આપણે એક્સની કિંમત શોધવાની છે. તો આપણે 180 × x / y = 12, અને તેથી એક્સ બરાબર 180/12 કરતાં આપણને એક્સની જે કિંમત છે એ મળશે 4 અને 3ના ઘડિયામાં આવશે. તો આપણે અહીંયા લખીશું 4, અને અહીંયા 60, અને છેલ્લે 15. તો અહીંયા આપણને 15 મળશે. અહીંયા આ દાખલા માટે ફરીથી આપણે k = xy લખીશું. kની કિંમત 180 બરાબર x આપણને આપેલું છે 10, અને y શોધવાનું છે. તો y બરાબર 180/10/18, તો અહીંયા આપણને yની કિંમત મળશે 18. દાખલા નંબર 3 માટે અહીંયા ફરીથી k = xy, કેની કિંમત આપણે લઈએ 180/x, અને yની કિંમત અહીંયા આપેલી છે 36, અને તેથી આપણે લખી શકીએ
એક્સ બરાબર 180/36 તો આપણને 18×10 અને 18×2 અને છેલ્લે 10/2 કરતાં આપણને મળશે અહીંયા જવાબ 5. નીચેના દરેક ઉદાહરણમાં ચલણનો અચળાંક શોધો અને તે પરથી ચલણનું સમીકરણ લખો. દાખલો નંબર 1, પી ચલન 1/Q, તો પી ઇક્વલ્સ ટુ કે અપોન ક્યુ, માટે કે ઇક્વલ્સ ટુ પી ક્યુ, આ આપણું સમીકરણ છે. હવે જો મારે કેની કિંમત શોધવી હોય તો કે બરાબર 15×4, તો મને કેની કિંમત મળે છે 60. તો આ થઈ ગયો જવાબ. તો કે ઇક્વલ્સ ટુ અથવા તો પી ક્યુ ઇક્વલ્સ ટુ 60 એ જે છે ચલનનું સમીકરણ છે તેમ આપણે કહીએ. દાખલો નંબર 2, અહીંયા ઝેડ ચલન 1/W, તો આપણે લખી શકીએ ઝેડ ઇક્વલ્સ ટુ કે અપોન ડબલ્યુ, માટે ઝેડ ઇન્ટુ ડબલ્યુ ઇક્વલ્સ ટુ કે, આ થઈ ગયું આપણું સમીકરણ. હવે ઝેડની કિંમત 2.5 એટલે કે 25/10 અને ડબલ્યુની કિંમત 24/કે, અને તેથી કેની કિંમત આપણને મળશે 600/10 એટલે કે 60. તો અહીંયા પણ કિંમત એની મળે છે 60, અને તેથી આપણે લખી શકીએ કે ઝેડ ડબલ્યુ ઇક્વલ્સ ટુ 60. દાખલો નંબર 3, એસ ચલન 1/T², તો અહીંયા સૌપ્રથમ આપણે લખીશું એસ, અહીં સૌપ્રથમ લખીશું એસ બરાબર કે અપોન ટી સ્ક્વેર, એટલે કે કે ઇક્વલ્સ ટુ એસ ટી સ્ક્વેર. હવે કેની કિંમત આપણને મળશે એસ બરાબર 4 અને ટી સ્ક્વેર એટલે કે 25, તો 25×4 100, તો આપણને કેની કિંમત મળશે 100, એટલે જ એસ ઇન્ટુ ટી સ્ક્વેર બરાબર 100, એ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ. દાખલો નંબર 4, એક્સ ચલન 1/√y, એનો અર્થ એ કે એક્સ બરાબર કે છેદમાં વાયનો વર્ગમૂળ, અને તેથી x×y² બરાબર કે. હવે જ્યારે એક્સની કિંમત 15 હોય ત્યારે વાયની કિંમત 9 છે, તો બરાબર કે, તો 15×9³ બરાબર કે, અને તેથી આપણે લખીએ કે બરાબર 15^45, અને તેથી આપણે લખી શકીએ x√y = 45. દાખલો નંબર 3, વાડીમાંથી ઉતારેલા બધા જ સફરજન પેટીમાં ભરવાના છે. દરેક પેટીમાં 24 સફરજન ભરીએ તો 27 પેટીઓ ભરાય છે. તો જો દરેક પેટીમાં 36 સફરજન ભરીએ તો એવી કેટલી પેટીઓ ભરાશે? એટલે કે જેમ પેટીની સંખ્યા વધશે તેમ તેની અંદર સફરજનની સંખ્યા ઓછી થાય છે. તો હવે અહીંયા ધ્યાનથી જોઈએ તો આ વ્યસ્ત ચલન છે. તો ધારો કે પેટીની સંખ્યા બરાબર એક્સ અને સફરજનની સંખ્યા બરાબર વાય, સફરજનની સંખ્યા બરાબર વાય, તો એક્સ ચલન 1/y, અને તેથી x/k/y, એટલે જ xy/k. હવે અહીંયા આપણે એક્સ અને વાયની કિંમત જોઈએ, તો અનુક્રમે જ્યારે દરેક પેટીમાં 24 સફરજન ભરીએ તો 27 પેટી, તો 27×24/k એમ કરતાં આપણને કેની જે કિંમત છે એ મળે છે 648. તો 648, પરંતુ આપણું સમીકરણ છે xy/k. હવે આપણે દરેક પેટીમાં જો 36 સફરજન ભરીએ, એટલે કે વાયની કિંમત જ્યારે 36 હોય ત્યારે આપણે એક્સની કિંમત શોધવાની છે, તો કેની કિંમત આપણને મળી ગઈ છે 648. તો x=648/36 કરતાં આપણને એનો જવાબ મળે છે 18. તો જ્યારે દરેક પેટીમાં 36 સફરજન ભરીએ તો આવી કેટલી પેટીઓ જોઈએ? તો 18 પેટી જોઈશે.
નીચેના વિધાનો ચલનનું ચિહ્ન વાપરીને લખો. ધ્વનિની તરંગ લંબાઈ એલ અને આવૃત્તિ એફ વચ્ચે વ્યસ્ત ચલન છે, એટલે કે એલ ચલન 1/f. જ્યારે પણ વ્યસ્ત આવે ત્યારે અંશ અને છેદ આવે. નંબર 2, દીવાના પ્રકાશની તીવ્રતા આઈ અને દીવો તથા પડદા વચ્ચેનું અંતર ડી ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, એટલે કે તીવ્રતા આઈ ચલન 1/ અંતરનો વર્ગ એટલે જ ડી સ્ક્વેર. એક્સ ચલન 1/√y અને એક્સ બરાબર 40 ત્યારે વાય બરાબર 16. તો એક્સ બરાબર 10 ત્યારે વાય કેટલા? તો અહીંયા આપણે સૌ પ્રથમ ચલનનું સમીકરણ બનાવીશું. એક્સ બરાબર કે છેદમાં √y અને તેથી એક્સ ઇન્ટુ √y બરાબર કે. હવે જ્યારે એક્સ બરાબર 40 છે ત્યારે ચિહ્નની અંદર આપણે વાયની કિંમત 16 લખતા બરાબર કે મળશે. તો 40 × 16 √4 બરાબર કે, એટલે કે કેની કિંમત આપણને અહીંયા મળશે 160. હવે આપણને કીધેલું છે કે એક્સ બરાબર 10, તો ફરીથી આપણે સમીકરણ મૂકીશું એક્સ √y બરાબર કે. તો હવે એક્સની કિંમત જ્યારે 10 હોય ત્યારે વાય આપણે શોધવાનું છે, કે આપણને કીધેલું છે 160. તો જ્યારે આપણે √y બરાબર 160/10 કરીશું તો √y બરાબર 16, એટલે જ વાય. દાખલો નંબર 6, એક્સ અને વાય આ બે રાશિ વચ્ચે વ્યસ્ત ચલન છે, એટલે કે એક્સ ચલન 1/y અને ચલનની નિશાની કાઢતા =k/y. તો સમીકરણ મળશે એક્સ અને વાય બરાબર કે. જ્યારે એક્સ બરાબર 15, વાય બરાબર 10, તો 15 × 10 બરાબર કે, એટલે કે કે બરાબર 150 આ કિંમત આપણને મળે છે. હવે એક્સ બરાબર 20 ત્યારે વાય કેટલા? તો ફરીથી આપણે આ જે સમીકરણ છે એ લખી લઈશું એક્સ વાય બરાબર કે. તો જ્યારે એક્સની કિંમત 20 છે વાય શોધવાનું છે અને કે આપણને મળ્યું 150, તો વાય બરાબર 150/20. તો વાયની કિંમત આપણને મળશે 7.5.